કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફોર્થ ચેપ્ટર ધ્વજ વંદનની એક્ટિવિટી કરીશું. વાંચો અને બોલો, રીડ એન્ડ સે. ધ્વજ વંદન, તિરંગી, કેસરી, સમૃદ્ધિ, પ્રતિક, ધર્મ. શબ્દાર્થ, ગ્લોસરી: મહાન એટલે ગ્રેટ, તિરંગી એટલે ટ્રાયકલર, કેસરી એટલે સેફ્રન, વીરતા બ્રેવરી, શાંતિ પીસ, સમૃદ્ધિ પ્રોસ્પેરિટી, પ્રતિક સિમ્બોલ, ધર્મ રિલિજિયન, ફરકાવવું હોસ્ટ. પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, આપણા દેશનું નામ શું છે? તો આપણા દેશનું નામ ભારત છે. આજે શાળામાં શું છે? આજે શાળામાં ધ્વજવંદન છે. આપણો રાષ્ટ્રધ્વજ કયા કયા રંગો છે? આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી, સફેદ અને લીલો રંગો છે. રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? રાષ્ટ્રધ્વજ ગુરુજીએ ફરકાવ્યો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, એટલે બ્રેકેટ્સમાંથી રાઈટ આન્સર શોધીને બ્લેન્ક્સ પૂરી કરવાની છે. આપણો રાષ્ટ્રધ્વજ ખાલી જગ્યા છે, પંચરંગી કે તિરંગી? એટલે તિરંગી. કેસરી રંગ ખાલી જગ્યાનું પ્રતીક છે. શાંતિ કે વીરતા? એટલે વીરતા. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. ખાલી જગ્યા રંગ શાંતિનું પ્રતીક છે, લીલો કે સફેદ? સફેદ. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. લીલો રંગ ખાલી જગ્યાનું પ્રતીક છે. સમૃદ્ધિ કે ધર્મ? સમૃદ્ધિ. લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. નેક્સ્ટ, ધ્વજવંદન વખતે કયા કયા સૂત્રો બોલવામાં આવ્યા? એટલે આપણે જ્યારે ઝંડો ફરકાવવામાં આવે છે ત્યારે આપણે કયા શબ્દો બોલીએ છીએ તે આપણને અહીંયા લખવાના છે. પહેલું, તિરંગી ઝંડો જિંદાબાદ, ભારત માતા કી જય. અને ત્રીજું, જય હિન્દ. નેક્સ્ટ, સામાનાર્થી શબ્દ લખો. સામાનાર્થીનો મતલબ હોય છે કે જે તમને શબ્દ આપ્યો છે તેનું જ બીજું મતલબ શું થાય છે તે લખવાનું છે. જેમ કે આદર તો માન, એનું મતલબ નથી લખવાનું પણ એનો બીજો મતલબ શું થાય છે તે જ લખવાનું છે. પ્રતીક ચિહ્ન, વીરતા બહાદુરી, વંદન પ્રણામ. નેક્સ્ટ, ટપકા જોડો અને ચિત્ર પૂર્ણ કરો, તેમાં યોગ્ય રંગ પૂરો. એટલે અહીંયા તમને જે ઝંડો આપવામાં આવ્યો છે તેમાં તમારે જે ટપકા ટપકા આપ્યા છે તેને તમારે આમ જોડવાના છે અને એમાં રંગ પૂરવાના છે. ઓકે, આ તમારું હોમવર્ક. નેક્સ્ટ એક્સરસાઇઝ, ઉપરના ચિત્રમાં કયા કયા રંગ છે તે જણાવો. એટલે કે જે તમારા ઝંડામાં કયા રંગ હોય છે તે તમારે અહીંયા લખવાના છે નીચે. કેસરી, સફેદ અને લીલો. ઓકે સ્ટુડન્ટ્સ.